ઉદ્યોગમાં મંદીને લઈને રાહત પેકેજની માંગ થઈ રહી છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આસીએમને રજૂઆત કરવામાં આવી। યુનિયન દ્વારા રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। તો યુક્રેન રશિયા યુદ્ધને લઈને 20,000 રત્ન કલાકારો બેરોજગાર છે અને છેલ્લા 4 માસમાં 21 રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે। આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોને સહાયની માંગ અને હીરા કારીગરો માટે સહાયની સરકાર સમક્ષ માંગ કરાઈ છે। ઉદ્યોગની અંદર છેલ્લા 6 મહિનાથી ભયંકર મંદી, મંદીના કારણે 20,000થી વધારે રત્ન કલાકારો બેરોજગાર બન્યા। 4 જ મહિનાની અંદર 21 કારીગરોએ સુસાઇડ કર્યા। એ બાબતે અમે 29/5 રોજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા। ત્યાર પછી આજે 24/8 રોજ અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને રજૂઆત કરવા આવ્યા છીએ કે હીરા ઉદ્યોગની અંદરના જે કામદારો કામ કરે છે, સમગ્ર ગુજરાતમાં 25 લાખની સંખ્યામાં કામ કરે છે, એમની જે પરિસ્થિતિ છે ખૂબ જ ભયાવહ છે, અને હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે અને જે સુસાઇડ કર્યું છે એમના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે, આવી રજૂઆત અમે આજે શ્રમ રોજગાર મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને કરવા અમે આજે ગાંધીનગર આવેલા છીએ।